મુખ્યમંત્રી વિજય રૂપાણી જગતજનની જગદંબા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને તેના માટે જ વારંવાર માતાજીના દર્શન કરવા માટે અંબાજી સહપરિવાર આવતા હોય છે। ત્યારે આજે એકવાર ફરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી માતાજીના દર્શન કરવા માટે તેમના પત્ની અંજલિ રૂપાણી સાથે અંબાજી ખાતે પહોંચ્યા હતા અને માતાજીના શિખર ઉપર ધજા ચઢાવી માતાજીને પ્રાર્થના કરી હતી। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી સમગ્ર વિશ્વમાં જગવિખ્યાત છે અને દુનિયાભરથી ભાવિક ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે। 51 શક્તિપીઠમાંના એક એવા અંબાજી ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમના પરિવાર સાથે દર્શન કરવા પહોંચ્યા હતા। આજે વહેલી સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંબાજી પહોંચ્યા તે પહેલાં જ અંબાજીમાં સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવી દેવામાં આવી હતી। કોરોના મહામારીને લઈ દેશમાં લોકડાઉન આપવામાં આવતા અંબાજી મંદિરને પણ બંધ કરવામાં આવ્યું હતું અને 3 મહિના બાદ મંદિરને ફરી ખોલવામાં આવતા આજે મુખ્યમંત્રી તેમના ધર્મપત્ની સાથે અંબાજી મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને અંબાજી મંદિરે પહોંચી માતાજીના ચરણોમાં શીશ નમાવીને દેશ અને વિશ્વને કોરોના મુક્ત કરવા માટેની પ્રાર્થના કરી હતી। આજે અંબાજી પહોંચેલા મુખ્યમંત્રીએ માતાજીની મંગળા આરતી પણ તેમના ધર્મપત્ની અંજલિ રૂપાણી સાથે રહીને કરી હતી। ત્યારબાદ મંદિરમાં મુખ્યમંત્રીએ વિશેષ પૂજા પણ કરી હતી। મંગળા આરતી અને વિશેષ પૂજા બાદ મુખ્યમંત્રીએ મંદિરના શિખર પર ધ્વજારોહણ પણ કર્યું હતું અને આગામી સમયમાં અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મેળાનું આયોજન થાય તે પહેલાં દેશ કોરોના મુક્ત થાય કે જેથી માઈ ભક્તો ભાદરવી પૂર્ણિમા પર માતાજીના દર્શન કરી શકે તે માટેની પ્રાર્થના કરી હતી। આજે અંબાજી પહોંચેલા વિજયભાઈ રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં ભાદરવી પૂર્ણિમાના મેળા વિશે જણાવ્યું હતું કે આગામી સમયમાં સમય જોયા બાદ ભાદરવી પૂનમના મેળા વિશે નિર્ણય લેવામાં આવશે। ગઈકાલે અષાઢી બીજ હતી, પવિત્ર દિવસ। સવારે ઘણા વખત પછી ગાંધીનગરથી અમદાવાદ ગયો જગન્નાથ મંદિર અષાઢી બીજની યાત્રાનો શુભારંભ કરાવવા અને ગઈકાલે સાંજે ગાંધીનગરથી સૌથી પહેલો પ્રવાસ 3 મહિના પછી અંબાજી આવ્યો છું। માં અંબાના સવારે દર્શનને આરતી કરી પ્રાર્થના કરી છે કે ગુજરાતને જલ્દી કોરોના મુક્ત કરે અને કાયમ માં અંબાના આશીર્વાદ ગુજરાતની રક્ષા કરે, ગુજરાત ખૂબ આગળ વધે તેવી આજે મેં પ્રાર્થના કરી છે। એટલે હજી કેવું બહુ વહેલું છે, ભાદરવો તો હજી દૂર છે, કારણ કે અષાઢ શ્રાવણ ને ભાદરવો, પરંતુ આપણે પ્રાર્થના કરીએ કે કોરોના જલ્દી ઓછો થતો જાય અને ભાદરવી પૂનમ પણ આપણે ધામધૂમથી ઉજવીએ, પરંતુ પરિસ્થિતિને જોઈ અને આપણે નિર્ણય કરીશું। ગાંધીનગર ખાતે તમારી મીટિંગ છે, મીટિંગના અંદર લોકડાઉન વધારવાનો નિર્ણય લેવામાં આવશે કે કેમ? લોકડાઉન તો હવે અનલોક થઈ ગયું છે, હવે અનલોકની દિશામાં આપણે લોકો રોજિંદી પ્રવૃત્તિ નિયમિત પહેલાંની જેમ કરતા જાય એ દિશામાં જ આપણે જવાનું છે। લોકડાઉન તો હવે કરવાનો સવાલ જ નથી।